ધાનેરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતના સત્તાધીશો મનફાવે તેમ ઓફિસે આવે છે અને મનફાવે ત્યારે જતા રહે છે. વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો સામાન્ય કામ માટે બહુ હેરાન થાય છે. તાલુકા વિકાસ અધિકારી તો કોઈનો ફોન ઉપાડતા નથી અને જો ઉપાડે તો હું બીમાર છું કે કામમાં છું એમ કહી ફોન મૂકી દે છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં. ખેડૂતો તેમના કામ અર્થે ધાનેરાની તાલુકા પંચાયતમાં આવે ત્યારે તેમને માત્ર એક જ સવાલ સાંભળવામાં આવે છે, સાહેબ હાજર નથી, સાહેબ આવે ત્યારે આવજો. માટે ખેડૂતો હવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો વધુમાં આક્ષેપ કરતા એ પણ જણાવ્યું હતું કે જ્યારે અમે તાલુકા પંચાયતના કામ અર્થે આવીએ ત્યારે અમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે અને અમે પૈસા આપવાની ના પાડીએ તો અમારે હેરાન થવાનો વારો આવે છે. તમે અમે 4 મહિનાથી હોમવર્ક ને લાવી 1000 રૂપિયા તમે ખર્ચો કર્યો, પૈસા મળતા નથી, શું કરવાનું કરવાનું શું સાહેબ? વિદ્યાર્થીઓએ અમારી ટીમને જણાવ્યું હતું કે અમે હેરાન થઈ રહ્યા છીએ અને અમને કોઈ જ જવાબ મળતો નથી. ત્યારે અમારી ટીમ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને અમારો ફોન પણ રિસીવ કરવાનું ટાળ્યું હતું અને તે બાદ ફરીથી ફોન કરતા તેમને ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે હું બીમાર છું. ત્યારે અમારી ટીમ દ્વારા તેમને વિદ્યાર્થીઓ અને ખેડૂતોની વેદના બાબતે વાત કરતા તેમને ફોન મૂકી દીધો હતો. તાનેરા તાલુકા પંચાયતના સત્તાધીશો જાણે આરામમાં હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને ખેડૂતો કામ માટે અવારનવાર હેરાન થઈ રહ્યા છે. જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તાનેરાની તાલુકા પંચાયતમાં નથી તો તાલુકા વિકાસ અધિકારી હાજર કે નથી તો તાલુકા પ્રમુખ હાજર, સામાન્ય કર્મચારીઓ જે છે તે હાજર છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓ અને ખેડૂતો છેલ્લા 3 કલાકથી હેરાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સામાન્ય એક સહી માટે છેલ્લા 2-2.5 કલાકથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે આજે અમારી ટીમ દ્વારા તાલુકા પંચાયતની મુલાકાત લીધી અને મુલાકાતમાં આ સર્વે બહાર આવ્યું. ત્યારે અમારી ટીમ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા અમે તમને બતાવીએ કે તેમનો ટેલિફોનિક સંપર્ક ચાલુ છે. તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર ફોન ઉપાડવા જ તૈયાર નથી. છેલ્લા કેટલાય સમયથી અમારી ટીમ તેમજ લોકો ટેલિફોનિક સંપર્ક કરવાનો ટ્રાય કરી રહ્યા છે. હલો મેડમ, લાઈવ ગુજરાતમાંથી સુરેશ ગલચર બોલું. મેડમ, અત્યારે તમારી તાલુકા પંચાયતમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ માત્ર સહી માટે છેલ્લા 2.5 કલાકથી હેરાન થઈ, પહેલાં તો અમને ફોન ઉપાડે પરંતુ અત્યારે વાત કરવામાં આવી હાજરીની તો એમને તરત જ ફોન મૂકી દીધો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાના સત્તાધીશો આ તાલુકા વિકાસ અધિકારી અને ધાનેરા તાલુકા પંચાયતના સત્તાધીશો સામે શું પગલાં ભરે છે. સુરેશ ગલચર, બનાસકાંઠા. આ તો વાત હતી માત્ર વિદ્યાર્થીઓની, પણ હવે જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતો પણ આવી ગરમીમાં હેરાન થઈ રહ્યા છે અને ખેડૂતોને પણ કોઈ જ જવાબ મળતો નથી. ત્યારે હવે તમે પણ સાંભળો કે ખેડૂતો શું કહે છે. મકાન બનાવ્યું છે સરકારી, આવો છેલ્લો હપ્તો લેવા માટે સહી કરવા માટે 15 દિવસથી ફરો છું, મને કોઈ મળતો જ નથી અને મને કોઈ જવાબ મળતો નથી. સાહેબ આવશે ત્યારે થશે, સાહેબ આવશે એટલે ત્યારે થશે. સાહેબ ક્યારે આવે અને ક્યારે સાહેબ એમની ડ્યુટી સંભાળતા હોય એવું મારે કેને પૂછવું. હું ખેડૂત છું, આ ગરમી વેલા તાપમાં 15 દિવસથી ફરું છું પણ હજી સુધી મને કોઈ જવાબ મળતો નથી, ના કોઈ અધિકારી મને મળતો નથી. રાહદારીઓ અને લાભાર્થીઓ ચક્કર મારે છે, કોઈ અધિકારી મળતા નથી, કોઈ કર્મચારી મળતા નથી. જાણે પંચાયતને તાળું મારી દીધું હોય અને પંચાયતી રાજ સ્વતંત્રપણે બંધ થઈ ગયું એવું લાગે છે. એક પણ
કર્મચારી ટાઈમસર હાજર ના મળે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ ક્યારેય જોવા મળતા નથી, અને કેટલાય જવાબદાર લોકો નાના નાના કામો માટે આખો દિવસ તાલુકા પંચાયતમાં ઓટા મારીને ઘેર જાય છે. ખેડૂતોના કામો થતા નથી, વિદ્યાર્થીઓના કામો થતા નથી. સદંતર પ્રમાણે વહીવટી તંત્રે જાણે કામ ન કરવાની સોગંદ ખાઈ લીધી હોય એવું લાગે છે. શું ફોર્મ ભરવામાં તો પૈસા ફોર્મ નહીં પૈસા પછી કે અત્યારે પૈસા પાસ થાય તો 30,000 પહેલાં આવો તો તમને 1,40,000 આપશો, ના કે પૈસા મળે નહીં. સમજ્યા કોણ કે જેથી આ બધા આવે ને ફોર્મ ભરવું હા એ બીજા કોઈ નહીં, અધિકારી એમ કહેતા નથી, અધિકારી તો સહી કરી આવ્યું. સમજ્યા ખાવાવાળા બીજા કોણ, અધિકારી કદી પૈસો ખાતો નથી, ખાવાવાળા બીજા હોય. સમજ્યા જે નેસેસિટીમાં આવે કે અમારે તો આટલા દુઃખ છે. ખેડૂતો તેમના કામ અર્થે ધાનેરાની તાલુકા પંચાયતમાં આવે ત્યારે તેમને માત્ર એક જ સવાલ સાંભળવામાં આવે છે, સાહેબ હાજર નથી, સાહેબ આવે ત્યારે આવજો. માટે ખેડૂતો હવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો વધુમાં આક્ષેપ કરતા એ પણ જણાવ્યું હતું કે જ્યારે અમે તાલુકા પંચાયતના કામ અર્થે આવીએ ત્યારે અમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે અને અમે પૈસા આપવાની ના પાડીએ તો અમારે હેરાન થવાનો વારો આવે છે. ફોર્મ ભરવા હોય તો પૈસા ફોર્મ નહીં પૈસા પછી કે અત્યારે પૈસા પાસ થાય તો 30,000 પહેલાં આવો તો તમને 1,40,000 આપશો, ના કે પૈસા મળે નહીં. સમજ્યા કોણ કે જેથી આ બધા આવે ને ફોર્મ ભરવું હા એ બીજા કોઈ નહીં, અધિકારી એમ કહેતા નથી, અધિકારી તો સહી કરી આવ્યું. સમજ્યા ખાવાવાળા બીજા કોણ, અધિકારી કદી પૈસો ખાતો નથી, ખાવાવાળા બીજા હોય. સમજ્યા જે નેસેસિટીમાં આવે કે અમારે તો આટલા દુઃખ છે. અમારી ટીમ દ્વારા ધાનેરાના તાલુકા પંચાયતમાં તપાસ કરતા ધાનેરા તાલુકા પંચાયતની કેટલીક ઓફિસોમાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા હતા અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી. એક બાજુ વીજળી બચાવોની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સરકારી અધિકારીઓ જ વીજળીને ખોટી રીતે વેડફી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાના સત્તાધીશો, ધાનેરા તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ સામે શું પગલાં ભરે છે તે તો સમય જ બતાવશે. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા.